તો અમદાવાદમાં આજે સવારથી એટલે કે 24 તારીખની સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ સરસ વરસાદ થઈ રહ્યો છે અને આગામી જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે આગામી 2-3 દિવસ ભારે વરસાદ રહી શકે છે. અમદાવાદમાં તો રહેશે, પરંતુ જન્માષ્ટમી પૂર્વે મેઘરાજાએ ફરી એકવાર પધરામણી કરીને ગુજરાતના ઉત્તર હોય, મધ્ય હોય કે પછી દક્ષિણ વિસ્તારને ઘમરોળ્યું છે. ખાસ કચ્છ અને સૌરાષ્ટ્ર બાજુ અત્યારે એટલો વરસાદ નથી જોવા મળતો, પરંતુ બાકી અન્ય જે ઝોન છે ત્યાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા તો ઊભી થઈ છે જ, પરંતુ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ઝરમર અને મધ્યમ વરસાદ વરસતા લોકો આ વરસાદની મજા પણ માણી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં કંઈક એવી પરિસ્થિતિ છે કે અત્યારે લોકો વરસાદનો આનંદ માણી રહ્યા છે, કારણ કે ઘણા દિવસો પછી મેઘરાજાએ અમદાવાદમાં પધરામણી કરી છે. આપણે વિંડીના માધ્યમથી જાણીએ કે આગામી સમયમાં એટલે કે આવનાર 2-3 દિવસમાં ગુજરાતમાં કેવો માહોલ છે, એટલે કે ગુજરાતમાં અત્યારે જે 3 સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે અત્યારે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. આ ભારતનો આખો તમે મેપ જોયો તો ભારતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ભારતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ છે. ગુજરાતની આપણે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં અમદાવાદમાં તો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે, પરંતુ અમદાવાદની સાથે સાથે અન્ય એવા વિસ્તારો છે કે ત્યાં પણ આપણને વરસાદ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર હોય, વિરમગામ હોય કે પછી વડોદરામાં પણ અત્યારે વરસાદ છે, નડિયાદમાં, ગોધરામાં, દાહોદમાં પણ અત્યારે વરસાદ છે અને આ ભાગમાં વધારે વરસાદ છે. એટલે કે મધ્યમાં અને દક્ષિણમાં પણ અત્યારે વરસાદ આપણે જોઈ રહ્યા છીએ કે દક્ષિણમાં વલસાડમાં ખાસ વધારે વરસાદ જોઈ રહ્યા છે. આ સિવાય આગામી 24 તારીખ પછી 25 તારીખની જો વાત કરીએ તો 25 તારીખે પણ આપણને ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 25 તારીખે બપોર પછી સારો એવો વરસાદ અહીંયા બતાવી રહ્યા છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં પણ ખાસ એવો વરસાદ રહેશે. અમદાવાદમાં પણ વરસાદ છે, મહેસાણા પણ વરસાદ છે. આજની વાત કરીએ તો આજે સૌથી વધારે મહેસાણામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પછી સુરત હોય, ખેડા હોય ત્યાં પણ 5 થી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અહીંયા આ ભાગમાં પણ તમે જુઓ તો અહીંયા ભરૂચ છે, આમોદ છે, રાજપીપળા છે, સુરતમાં પણ ખાસ એવો વરસાદ રહેશે. આજે ને આવતીકાલે પણ વરસાદ રહેશે. 26 તારીખની વાત કરીએ તો 26 તારીખે પણ ભારે વરસાદ અહીંયા જોવા મળી રહેશે. જે રીતે ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થઈ છે, સિસ્ટમના કારણે અત્યારે ગુજરાતના ઉત્તર ભાગમાં જુઓ અને મધ્ય ભાગમાં જુઓ તો ઉત્તર અને મધ્ય ભાગમાં ખાસ એવો સારો એવો વરસાદ છે. પાલનપુરમાં પણ આજે વરસાદ છે, આવતીકાલે પણ રહેશે પાલનપુરમાં વરસાદ. આબુમાં પણ સારો એવો વરસાદ છે. રાધનપુરમાં, મહેસાણા, હિંમતનગર, મહેસાણા અને આ જે આખો ભાગ છે ત્યાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. લુણાવાડામાં પણ સારો એવો વરસાદ છે. અમદાવાદમાં પણ આવતીકાલે વરસાદ રહેશે. 26 તારીખની વાત કરીએ તો 26 તારીખે પણ સારો એવો વરસાદ છે. જે રીતે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, 3 સિસ્ટમના કારણે 26 તારીખે પણ અહીંયા જોઈ શકાય છે કે કેટલીક જગ્યાએ એવું છે કે હવામાન વિભાગ તરફથી રેડ અને ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. અહીંયા જુઓ અમદાવાદમાં 26 તારીખે ભારે વરસાદ વરસાય તેવી સંભાવના આ સિસ્ટમના કારણે આપણે જોઈ રહ્યા છીએ. હિંમતનગર, મહેસાણા, વિરમગામ અને લુણાવાડા, ગોધરા, ધોળકા, નડિયાદ, દાહોદ, આજે આખો બારડોલી, આજે આખો પટ્ટો છે એ પટ્ટામાં ભારે એવો વરસાદ જોવા મળશે. હવે આપણે IMD જે છે એ સાઇડ પરથી આપણે જોઈએ કે ત્યાં કેવો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે અને કેટલો વધારે વરસાદ છે, હેવી છે અને ક્યાં ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે એ આપણે જાણીએ. તો અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ 24 તારીખ એક્સ્ટ્રીમલી હેવી રેન બતાવવામાં આવ્યો છે. 25 તારીખે પણ ભારે વરસાદ રહેશે ગુજરાતમાં. 26 તારીખે પણ એક્સ્ટ્રીમલી હેવી રેન બતાવવામાં આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે જોઈએ કે કયા કયા શહેરમાં આ 24 તારીખે જોઈએ તો 24 તારીખમાં અત્યારે આ જે વિસ્તારો છે, જે શહેરો છે ત્યાં અહીંયા જે ઓરેન્જ ભાગ તમે જોઈ રહ્યા છો એ ઓરેન્જ ભાગ ઉપર અત્યારે ઓરેન્જ એલર્ટ જ્યાં આપવામાં આવ્યું છે એ બધા વિસ્તારો છે. હવે અહીંયા જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ રેડ ઝોન છે એ આપણે વાત કરીએ તો અહીંયા અમરેલીમાં ભારે વરસાદ છે એટલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરતમાં પણ રેડ એલર્ટ છે. બાકી જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર હોય કે પછી અમદાવાદ હોય, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ છે. તો અહીંયા ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ 24 તારીખની વાત છે, પરંતુ 25 તારીખની આપણે વાત કરીએ તો 25 તારીખે કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે આપણે જાણીએ. તો 25 તારીખે અહીંયા ખાસ જે દક્ષિણ ભાગ છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે. વલસાડમાં 25 તારીખે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમરેલીમાં ઓરેન્જ છે, વલસાડમાં માફ કરશો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
અમરેલીમાં ઓરેન્જ એલર્ટ છે, તો ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને તાપી આ જે વિસ્તારો છે દક્ષિણના ત્યાં ઓરેન્જ એલર્ટ છે. ખાલી વલસાડ એક એવો છે કે ત્યાં હવામાન વિભાગ તરફથી એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે 24-25 તારીખની વાત કરી, 26 તારીખની પણ આપણે વાત કરી લઈએ, કારણ કે આ જે 3 દિવસ છે 3 દિવસમાં ભારે વરસાદ ખાસ ગુજરાતમાં રહેશે. સાર્વત્રિક વરસાદ તો છે, પરંતુ ક્યાંક ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ આપણે જોઈ લઈએ. આ જે વિભાગ છે વડોદરા અને ભરૂચ આ બંને જે વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીંયા સૌથી વધારે વરસાદ રહેશે. હવે આણંદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે રેડ એલર્ટ જ્યાં આપવામાં આવ્યું છે એનાથી થોડો ઓછો વરસાદ અહીંયા રહી શકે છે. ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે, અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે. અમરેલી અને ભાવનગર એવા શહેરો છે કે ત્યાં ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદમાં પણ છે, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ અહીંયા આ જે ભાગ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. માત્ર વડોદરા અને જે ભરૂચ છે આ બે શહેરોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે હવામાન વિભાગ તરફથી જે જાહેરાત કરવામાં આવી છે અને આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે ગુજરાતમાં સારો વરસાદ તો રહેશે, પરંતુ ખાસ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં ભારે વરસાદ રહી શકે છે. आज के लिए अहमदाबाद और अहमदाबाद के लिए ऑरेंज अलर्ट है और थंडरस्टॉर्म की वार्निंग है, और कल के लिए अहमदाबाद के लिए हैवी रेनफॉल की वार्निंग है, साथ में येलो अलर्ट है. परसों के लिए डे 3 के लिए अहमदाबाद के लिए हैवी रेनफॉल की वार्निंग है, साथ में येलो अलर्ट है. और डे 4 और डे 5 के लिए भी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट है. और डे 6 के लिए अहमदाबाद के लिए हैवी रेनफॉल की वार्निंग है, साथ में येलो अलर्ट है.